ડાકોર મંદિરમાં વીઆઈપી દર્શનને લઈને ફી નક્કી કરવામાં આવી હતી જેને લઈને ઘણા બધા વિવાદો સર્જ્યા હતા જેને લઈને ડાકોર મંદિરે નવા નિયમો બનાવ્યા છે તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝને હું છું તમારી સાથે કિશન ત્રિવેદી ડાકોરનું રણછોડરાય મંદિર હાલ ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે વીઆઈપી દર્શન માટે ફી નક્કી કરવામાં આવતા વિવાદ થયો હતો આ દરમિયાન ડાકોર મંદિરમાં સન્મુખ દર્શન માટે છ શ્રેણીઓમાં આવતા લોકો માટે નિઃશુલ્ક દર્શનની જાહેરાત કરવામાં આવી છે જેમાં સિનિયર સિટીઝન અને ગર્ભવતી મહિલાઓ નિઃશુલ્ક દર્શન કરી શકશે અન્ય મહિલાઓ અઢીસો રૂપિયા ભરીને દર્શન કરી શકશે સન્મુખ દર્શનના રૂપિયા ભક્તોની સુવિધા માટે વાપરવામાં આવશે ભવિષ્યમાં ઓનલાઈન નોંધણી કરીને દર્શન કરી શકાશે ઉપરાંત નિયત કરેલી સંખ્યામાં સન્મુખ દર્શન થઈ શકે છે તાજેતરમાં ડાકોર મંદિરમાં પાંચસો રૂપિયા ચૂકવી વીઆઈપી દર્શનની સુવિધા શરૂ કરવામાં આવી છે જે મુજબ પાંચસો રૂપિયા ચૂકવી ભક્તો સન્મુખ દર્શન કરી શકે છે આ સાથે જ મહિલાઓ માટેની જાડીમાંથી જો પુરુષોએ દર્શન કરવા હોય તો અઢીસો રૂપિયા ચૂકવવા પડે છે ટ્રસ્ટના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ડાકોર વિવાદમાં થોડા દિવસ પહેલાં સરપંચ એસોસિએશન ક્ષત્રિય સેના અને કરણી સેનાએ ઝંપલાવ્યું હતું સરપંચ એસોસિએશન ક્ષત્રિય સેના અને કરણી સેના દ્વારા આ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ઠાસરા પ્રાંત અધિકારીને કેટલીક રજૂઆતોનું આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો હિન્દુ સંગઠનોએ આ નિર્ણય સામે આકરો રોષ વ્યક્ત કર્યો છે અને ભક્તોમાં ભેદ ન કરવા માંગ કરી હતી અને નિર્ણય પરત ન લેવાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આ તરફ કરણી સેના પણ મેદાનમાં આવી અને રૂપિયાને લઈને વીઆઈપી દર્શન બંધ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો વિરોધ સમિતિએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું જેમાં વીઆઈપી દર્શન બંધ કરવા સહિત અધિકારીઓને વિવિધ સાત માંગની રજૂઆત કરવામાં આવી હતી આ વિરોધ સમિતિએ રૂપિયા લઈને ડાકોરમાં વીઆઈપી દર્શન બંધ થવા જોઈએ સ્ત્રીઓની લાઈનમાં ફક્ત સ્ત્રીઓ હોવી જોઈએ બોડાણાજીનું પુરાતન મંદિરોનો વિકાસ અને બોડાણાજીના વંશજમાંથી એક વ્યક્તિને ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવે ડાકોર મંદિરમાં સારું અન્ન ક્ષેત્રનું નિર્માણ થાય ગોમતી ઘાટની સાફ સફાઈ કરી સ્વચ્છ રાખવામાં આવે ડાકોર બસ સ્ટેન્ડથી મંદિર સુધીનો માર્ગનું નામ બોડાણા રાખવામાં આવે તેવી માંગ કરી હતી આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝને જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ